મને મારી ચિંતા થવા માંડી હતી કે આ બહુ સરસ રીતે બોલી રહ્યા છે. રુજાનબેન પાસે જઈશ. રુજાનબેન, કોર્પોરેટ ક્ષેત્રમાં તમારું એક નામ થઈ ગયું હતું અને અત્યારે જે પ્રોડક્ટ તમારી હતી, છે અને રહેશે, બરાબર? તો ગભરાવો નહીં, હું સારું જ બોલીશ. ઠીક છે, પણ તેમ છતાં પણ એટલે જીવન તો સ્થિર થઈ ગયું હતું, પછી સમાજ સેવા. જનરલી અત્યારની વિચારધારા શું છે કે પહેલાં હું મારા લાઈફને સારી રીતે એન્જોય કરી શકું, સર્વાઈવ કરી શકું, એટલું હું ભેગું કરી લઉં અથવા એટલું જ વર્ક કરું, પછી સ્ટેબલ લાઈફ થઈ જાય ને, પછી કોઈને અપડાઉનમાં પડવું નથી. પણ તમે એ બધાને સાઈડમાં મૂકી દીધું અને આખા સમાજ તરફ તમે વળી ગયા, ખાસ કરીને મહિલાઓને લઈને એવી થઈ. તો એવા કયા કારણો બન્યા કે ફક્ત મહિલાઓની અને પુરુષોની બી બહુ ફરિયાદ આવે છે કે અમારું ધ્યાન આપો? સૌથી પહેલાં તો સુજલબેન અને ઇન્ડિયા ગુજરાત ન્યૂઝને અભિનંદન આપું છું કે એ લોકોએ આટલો સરસ સબ્જેક્ટ લીધો છે. અને જે તમે બધું આગળ કીધું મને બહુ જ ગમ્યું, બહુ જ સરસ બોલ્યા સાહેબ તમે. એટલે મારી ગેરંટી છે કે તમારી અત્યારે ટક્કરમાં બીજું કોઈ એન્કર છે નહીં, એ તમારી ગેરંટી છે. કારણ કે તમે જે ઓરિજિનલી બોલ્યા, જે દિલથી બોલ્યા, ખબર પડે છે કન્ટેન્ટ, તમે જે આપો છો ખબર પડે છે કે કન્ટેન્ટ છે. એટલે પણ આજે ઇમરાન ખાને અભિનંદન આપ્યા, બીજા રુજાન ખંભાતા અભિનંદન આપ્યા. તો તમારો જે પ્રશ્ન છે, પહેલા તો મારી બહેનોને બધાને હેપી વુમેન્સ ડે. આજે આઈ એમ વેરી હેપી કે વુમેન્સ ડે બહુ મોટે પાયે સેલિબ્રેટ થાય છે. અને આઈ મીન એવરી પ્લેસ, નુક એન્ડ કોર્નર સેલિબ્રેટ થાય છે. સૌથી વધારે મને ખુશી ક્યારે થાય છે કે જ્યારે સ્લમની બહેનો યા ગરીબ બહેનો યા યુનો જ્યારે એ લોકો પેલી ચાલી મારીતી બહેનો માટે જ્યારે સેલિબ્રેટ થાય છે. અત્યારે હું એક એમાં બી જઈ આજે ગયા, આજે કાફી પ્રોગ્રામ હતા એમાં બી ગઈ હતી. તો જે લોકોના મોઢા પર ખુશી જોઉં છું અને જે લોકોના મોઢા પર સેટિસ્ફેક્શન જોઉં છું, આઈ એમ વેરી હેપી ફોર દેટ. પણ આઈ એમ શ્યોર કે આપણે એ લોકોને હજી આગળ એમ્પાવર કરવાના છે. અને બીજી વાત, એ લોકો એમ્પાવર છે. હવે હું એ વાત પર અત્યારે નહીં, અત્યારે હવે તમારા પ્રશ્નોનો જવાબ આપવા માગું છું. હું એક, તમે સાચું કહું, એક બિઝનેસ ફેમિલીથી આવી છું, પણ બચપનથી પપ્પાએ અને મમ્મીએ મને રફ એન્ડ ટફ મોટી કરી છે. એવું નથી કે મારા બિઝનેસ ફેમિલી હતું એટલે બધું તમને આરામથી લાઈફમાં મળે. ઇટ વોઝ નથિંગ કે ધો યુ આર બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. પણ પપ્પાએ શીખવાડ્યું તો સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. એટલે જ્યારે એ પોઈન્ટ તમારામાં એ વખતે ના ગમે એ બી તમને કહી દઉં, પણ પછી ધીરે ધીરે તમને એક તો આદત પડી જાય અને પછી તમે જ્યારે મોટા થાવ ત્યારે એપ્રિશિએટ કરો કે તમારા પપ્પા અને મમ્મીએ તમને રફ એન્ડ ટફ બનાવી. હું નાની હતી, પપ્પાની ફેક્ટરી જતી હતી, બ્લુ કોલરના લોકો સાથે કામ કરતી હતી, શોપ ફ્લોર પર કામ કરતી હતી, ફેક્ટરી ફ્લોર પર કામ કરતી હતી. પપ્પાએ રગડા ઇન દેશી તમકે રગડાઈ એટલે બેસવાના દે, ઊભું રાખે, ડિસિપ્લિન, ફૂલ ડિસિપ્લિન. એટલે એમના એમનું આજે શું કહે છે કે કેળવણીના લીધે આજે હું અહીંયા ઊભી છું પહેલો પણ. હવે તમે સરસ પોઈન્ટ કર્યો કે બેન તમે તો બિઝનેસ કરતા હતા. સાચી વાત છે, હું બિઝનેસ કરતી હતી, બહુ ઈચ્છા હતી ને છે અને થઈ બી ગઈ સાચી કે મને મારું કંઈક પોતાનું કરવું હતું. એટલા માટે પોતાનું કરતું કે અગર હું પપ્પાના બિઝનેસ પર ચાલુ રાખત તો લોકો કે તો ઇસમે ક્યાં બડી ધાડ મારી, એ તો ફાધર કા બિઝનેસ હે. એટલે યુ નો અલ્ટિમેટલી એ મને નહોતું સમજવું ગમતું, મને મારા પોતાના પગ પર ઊભું રહેવું હતું જે કહેવાય છે. તો ઓબ્વિયસલી એના માટે આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ સ્ટ્રગલ. મને સ્ટ્રગલ વર્ડ બિલકુલ સોરી બટ ફાલતુ વર્ડ લાગે છે. કારણ કે તમે જ્યારે સ્ટ્રગલ વર્ડ યુઝ કરો છો તમારા એક તો માઇન્ડમાં તમારી પોતાની દયા આવી જાય છે અને યુ એક્સપેક્ટ લોકો તો તમે સિમ્થેસાઇઝ કરે, અરે બિચારા આવું કર્યું, બિચારી આવું કર્યું. નો, ધીસ ઇઝ નોટ સ્ટ્રગલિંગ. ધેર આર લોટ ઓફ ચેલેન્જીસ ઇન લાઈફ. જ્યારે તમે આ વર્ડ ચેલેન્જ યુઝ કરશો ત્યારે તમે માઇન્ડસેટ જોશો તો આખું ચેલેન્જ આવશે. એટલે તમે એને એ કરી શકશો, શું કહેવાય, તમે એની સામે ટક્કર લઈ શકશો. એટલે ઓબ્વિયસલી વી હેડ લોટ ઓફ ચેલેન્જીસ. કારણ કે હું તો જ્યારે મેં મારું બિઝનેસ ચાલુ કર્યું, મારું આઈટી સોફ્ટવેરનું બિઝનેસ હતું, મારી બે ચેલેન્જ હતી. એક તો આપણે યંગ, એટલે યંગ લોકો કંપનીના સીઈઓ ના હોય એટલે લોકો આપણને જોઈએ. એ વખતે હું આજથી 20-25 વર્ષની વાત કરું છું, મારી એજના ગેસ કરતા. તો યંગ લોકોના તો બધી બહેનો એજ ગેસ કરશે. યંગ લોકો આપણને જોઈએ કે આ નાની છોકરી, હા થેન્ક યુ, અરે વાહ. તો છોકરીઓ આ છોકરી નાની આવે છે, પાછી સીઈઓ છે, બરોબર. અને બીજું મારું ફિલ્ડ સોફ્ટવેરનું ફિલ્ડ એટલે થોડું એ વખતે 20-25 વર્ષ પહેલાં યુ નો આઈટી એટલે અલગ ઇન્ડસ્ટ્રી કહેવાય, આખી નોર્મલ ઇન્ડસ્ટ્રી નહોતી કહેવાય. એટલે મારી આ ચેલેન્જ હતી. મારી એ બહેનની ખાલી ચેલેન્જ નહીં હતી કે આ બહેન છે, લેડીઝ છે, એ તો બહુ પછીની વાત છે, અત્યારે તો આમાં જ રમતી હતી. હવે તમારે જે પોઈન્ટ ટુ ધ પોઈન્ટ વાત કરું, બ્લેન્ક પોઈન્ટ બ્લેન્ક વાત કરું કે થયું શું કે હું બિઝનેસમાં, યુ રાઇટલી સેટ કે સરસ ચાલતું હતું, આ ચેલેન્જીસ આવી, ટોપ પર ગયા, બોટમ પર બી આવ્યા, એ બી કહી દઉં, પાછા ટોપ બોટમ ટોપ ડોપન તો બહુ રમ્યું છું. હા, એટલે અપડાઉન થાય ને, ધંધો વિકસે બી ને ધંધો લોસમાં બી જાય, એટલે એ બી મેં સહન કર્યું છે. એટલે એમાં મેં સોરી એમાં મને વધારે એક્સપિરિયન્સ, એમાં હું ઘડાઈ છું. પછી થયું શું કે 2012માં નિર્ભયા કાંડ થયું. એટલે જ્યારે નિર્ભયા કાંડ થયું ને, તમે જે રાઇટલી સેટ કે આમે હું બધા ફિલ્ડમાં ને માર્કેટમાં ઇન ટર્મ્સ ઓફ કે પ્રવચનો કરતી હતી, આઈ એમ નોટ અ મોટિવેશનલ સ્પીકર ધો,
તો એમાં એવું થયું શું કે હું જ્યારે આ એક મેં થયું કે આપણે દીકરીઓને અને બહેનોને બચાવવા આપણે આમ તો મોટા ચાંદતારા પર જવાની વાત કરીએ છીએ તો આપણે એવી કોઈ ટેકનોલોજી મૂકીએ. તો મેં આપણા ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટને પોલીસ ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કર્યો અને એક ટેકનોલોજી મૂકી. હવે સાંભળજો, હજી અહીંયા પત્યું નથી, સોરી બટ આઈલ ટેક ટુ મિનિટ્સ મોર વિથ યોર પરમિશન. ટેકનોલોજી મૂકી બહુ એવું એઝ અ બિઝનેસમેન, હજી સુધી બિઝનેસ માઇન્ડ જ છે, એઝ અ બિઝનેસ માઇન્ડ મને થઈ ગયું કે ભાઈ ચલો આપણે ટેકનોલોજી વેચવા ગઈ હતી, વેચવાનું મને કહ્યું રુઝન પાયલટ પ્રોજેક્ટ, મેં કહ્યું ડન છે પાયલટ પ્રોજેક્ટ કરશું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે પાયલટ પ્રોજેક્ટ કરવો જોઈએ. પછી થયું કે ટેકનોલોજી આપીશ, પાયલટ પ્રોજેક્ટ સક્સેસફુલ જવાનો જ છે અને પછી મને બિઝનેસ મળશે. પાયલટ પ્રોજેક્ટ ચાલુ કર્યો, સક્સેસ બી મળી ગઈ, પણ જેટલી જેટલી હું આ ફિલ્ડમાં જવા લાગી, કારણ કે આઈ એમ વન ઓફ, મને ઘણા લોકો કહે છે કે રુઝન યુ આર વન ઓફ ધોઝ કે પહેલાં તે સેવા કરી પછી તે ફાઉન્ડેશન ખોલ્યું. સેમ થિંગ, મેં પહેલાં કામ કરવાનું ચાલુ કર્યું. હવે તમને હજી એક કહાનીમાં ટ્વિસ્ટ કહું. કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે ઘણીવાર આ સેવા કરતાં કરતાં યુ નો ઘણીવાર ઝઘડા થાય તો ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન આવી જાય, થાકી જાય, તો સરોજ રાતે હું કહીને પોતાના જાતને શું કે રુઝન હવે આ બહુ સેવા કરી દીધી, હવે તું ધંધે લાગી જા પાછું. આ દેશી વર્ડ કહું, ધંધે લાગી જા પાછી. પણ હું રોજ સવારે ઉઠું, જેવી સવારે ઉઠું કોઈકનો કોઈક બહેનનો ફોન આવે, કોઈકનો કોઈક હેલ્પ માટે, અને થેન્ક્સ ટુ ગોડ, થેન્ક્સ ટુ ધ રિસોર્સિસ, હું આઈ એમ નોટ ધ ઓનલી પર્સન, બટ મારા જે રિસોર્સિસ છે, જે લોકો મને હેલ્પ કરે છે, એ લોકોની મહેરબાનીથી એ લોકોનું પેલી જે દુઃખી દુખિયારીનું કામ થઈ જતું હતું. બે થી ત્રણ વાર એવું થયું, એટલે મેં મારા જાતને કીધું કે ભગવાન ઈચ્છે છે કે મારે હજી આ જ ફિલ્ડમાં રહેવાનું છે, મારે આ ફિલ્ડમાંથી જવાનું નથી. અને એટલે પછી અમે ફાઉન્ડેશન કર્યું, અને લકીલી કદાચ મારા હાથમે હોય, જે બી હોય, શ્રાઈ બોલો કે કંઈ બી બોલો, હું જે બી પ્રોજેક્ટ્સ બહેનો માટે કરું છું એ મારા સક્સેસફુલ જાય છે. પોલીસ હાટ લો, ડિફેન્સો ડાન્સ લો, હલ્લા બોલ લો, જે બી કરું છું. એટલે પછી મેં ફાઉન્ડેશન કર્યું, અત્યારે અમે સરસપુરમાં કામ કરીએ છીએ, સેલ્ફ ડિફેન્સનું કામ કરીએ છીએ. એટલે આજે કહે છે ને, હું સાચું કહું તો હજી બી હું શું કહેવાય, દિલથી હું બિઝનેસમેન છું, હું બધાને કહું છું, પણ દિમાગથી હવે હું સોશિયલ વર્કર બની ગયું છું. મને કોઈ જ પ્રોબ્લેમ નથી, આઈ એમ વેરી હેપી કે એટલીસ્ટ મારા થકી કોઈને ચેન્જ થાય છે, તો આમ ભગવાને મને બ્લેસ કરી છે. ગુડ થિંકિંગ. પૂજાબેન પાસે જતા રહીશું. પૂજાબેન, આપ ધારાશાસ્ત્રી છો, રાજકીય